एक हमने प्रयोग किया हैकेथॉन का, कॉलेज स्टूडेंट के साथ किया और सभी आईआईटीज वगैरह स्टूडेंट्स को हमने इनवाइट किया था। फर्स्ट राउंड में करीब 40,000 स्टूडेंट्स ने हिस्सा लिया कि भाई आप लोग हैकेथॉन कीजिए, इसके सॉल्यूशन लाइए। હેકેથોન 2018માં અમારા ટોટલ 72 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું હતું, એટલે કે એક ટીમમાં 6 સ્ટુડન્ટ હતા, એટલે ટોટલ અમારી 12 ટીમ પાર્ટિસિપેટ કરેલી હેકેથોન 2018માં ઓલ ઓવર ઇન્ડિયા 17,000 એટલે કે 17,000 ટીમે પાર્ટિસિપેટ કરેલું હતું અને અમારે ત્યાંથી ફર્સ્ટ રાઉન્ડમાં જ એક ટીમને શોર્ટલિસ્ટ કરવામાં આવેલી હતી, જે સ્ટુડન્ટ ઇનોવેશન કાઉન્સિલિંગ કરીને એક જે એરિયા હતો તેમાં એ લોકોએ લાઈફ ફોર્સ નામની બ્લડ બેંક રિલેટેડ એપ્લિકેશન બનાવી અને એક રિયલ ટાઈમ સારું સોલ્યુશન સમાજને આપેલું છે. અમે જે આઈડિયા સબમિટ કરેલો હતો તે બ્લડ બેંક્સ અને બ્લડ બેંક્સની વચ્ચેની ટ્રાન્સપરન્સી લાવવા માટેનો એક માધ્યમ કરવા માટે આ આઈડિયા સબમિટ કરવામાં આવેલો, તો ત્યાં 36 hours અમે લોકોએ કોન્સ્ટન્ટલી કોડ કરીને એક સોલ્યુશન બનાવ્યું. ત્યાંનો બેઝિકલી માહોલ એકદમ કોમ્પિટિટિવ હતો, લોકો પોતાના એકદમ કોડિંગની અંદર લાગેલા હતા. હરેક 2-3 કલાકે જ્યુરી મેમ્બર્સનો એક રાઉન્ડ આવે, ત્યાં આપણું સોલ્યુશન ચેક થાય, આપણને કોઈ સજેશન્સ હોય તો સજેશન્સ આપવામાં આવે અને દેખે કે કેટલું કામ આપણું થયું. વિનર્સ વર અનાઉન્સ્ડ એન્ડ અમે લોકો સેકન્ડ આવ્યા અને આ વાતની અમને બહુ ખુશી છે, કારણ કે આ વસ્તુ એક સમાજને સારું માધ્યમ મળશે આનાથી, જે બ્લડના રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે તે અમારો આ એરિયા સોલ્વ કરી શકે છે, એ પૂરેપૂરું પોટેન્શિયલ ધરાવે છે. અને એટલે અમને મેઇન ખુશી એ વાતની છે કે અગર આ આઈડિયા લોન્ચ થાય છે તો જે પણ બ્લડના રિલેટેડ એક્સિડન્ટ્સ છે, જે પણ એક માણસને જ્યારે એલિજિબલ ડોનર્સ જે પણ છે તે બધા પોટેન્શિયલ ડોનર્સથી એક્ટિવ ડોનર્સ કન્વર્ટ થશે. અમારો મેઇન મોટો આ જ હતો.